અમદાવાદમાં તો પણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સોશિયલ મીડિયા પર ગમે તે પોસ્ટ અને રીલ્સ મુકતા લોકો માટે લાલબત્તી સવાર કિસ્સો, જ્યાં સોશિયલ મીડિયા પર ગમે તે પોસ્ટ અને રીલ્સ મુકતા લોકો માટે લાલબત્તી સવાર કિસ્સો, જ્યાં યુવકને એક પોસ્ટ મૂકવી ભારે પડી છે ત્યારે કેટલાક લોકોએ તેનું યુવકનું અપહરણ કરી તેને માર માર્યો. આ અંગેની જાણ થતા પોલીસે માર મારનાર યુવકોની ધરપકડ કરી છે. સાબરમતી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રજત દલાલ, શિવમ મલેક અને કૃણાલ રાણા છે. આ ત્રણેય આરોપીઓએ જે ધ્યાન લોઢા નામના યુવકનું અપહરણ કર્યું હતું, જો કે અપહરણ કરવા પાછળનું કારણ સોશિયલ મીડિયા પરની રીલ્સ હતી, જ્યાં રીલ્સમાં ધ્યાન દેતા જે રજત દલાલને ટેગ કરી એક લખાણ લખ્યું હતું, જેથી રજતના લાખો ફોલોઅર્સ જે મેસેજ કરી રહ્યા હતા અને આવ લાંબો સમય ચાલતા રજત અને તેના બે મિત્રો શિવમ અને કૃણાલે મળી યુવકનું અપહરણ કર્યું અને તેને માર મારવામાં આવ્યો, જે અંગે પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. ત્યારે જે લોકો હાલમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ અને રીલ્સ મુકતા હોય છે, ત્યારે ગમે તે પોસ્ટ અને ગમે તે રીલ્સ મુકતા પહેલા થઈ જજો સાવધાન, જ્યાં ગમે તે પોસ્ટ અને ગમે તે રીલ્સ મુકતા માટે જે લોકો છે તે લોકો માટે જે એક લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં યુવકને જે પોસ્ટ મુકવા બદલ ભારે પડી છે, જ્યાં લોકોએ તેનું અપહરણ કરી માર માર્યો છે, ત્યારે જે કહી શકાય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા અપહરણ કરી અને માર મારવાનો એક કિસ્સો સામે આવ્યો છે, જે સાબરમતી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યાં સાબરમતી પોલીસની કસ્ટડીમાં રહેલા જે આરોપીનું નામ જોઈએ તો રજત દલાલ, શિવમ મલેક અને કૃણાલ રાણા છે. ત્યારે આ ત્રણેય આરોપીને ધ્યાન લોઢા નામના યુવકનું અપહરણ કર્યું હતું અને માર માર્યો હતો, જો કે અપહરણ કરવા પાછળનું કારણ જે છે સોશિયલ મીડિયા પરની એક રીલ્સ હતી, જ્યાં રીલ્સમાં જે ધ્યાન લેતા જે રજત દલાલને ટેગ કરીને એક લખાણ લખવામાં આવ્યું હતું અને જેથી રજતના લાખો ફોલોઅર્સ મેસેજ કરી રહ્યા હતા અને આવ લાંબો સમય ચાલતા રજત અને તેના બે મિત્રો શિવમ અને કૃણાલે મળી યુવકનું અપહરણ કર્યું, યુવકને માર મારવામાં આવ્યો, જો કે આ અંગે પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.